गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 विषय विज्ञान। छेल्ला थोड़ा समय थी आपणे प्रकरण नंबर 1 पाक उत्पादन अने व्यवस्थापन नी चर्चा करी रह्या छीए। एनी अंदर सौथी पहला आपणे पाक कोने कहेवाय ए समझ्या, खेत पद्धतिओ कई कई छे एनी वात करी। खेत पद्धतिओनी अंदर आपणे सौथी पहला जे जमीन छे एने तैयार करवी, पछी योग्य बीजनी पसंदगी करवी, पछी वावणी करवी અને એવી એક અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરી। ત્યારબાદ આપણે ખાતર શું છે, કુદરતી અને કૃત્રિમ ખાતર કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે, શું ફાયદા છે, શું ગેરફાયદા છે એ વાત કરી, અને એના પછી આપણે સિંચાઈ વિશે પણ વાત કરી। સિંચાઈની અંદર આપણે સિંચાઈની પરંપરાગત રીતો અને ત્યારબાદ આધુનિક સિંચાઈ પદ્ધતિઓ, જેની અંદર આપણે બે મહત્ત્વની પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ વિશે ગયા વિડીયોની અંદર ચર્ચા કરી ગયા। હવેની જે ખેત પદ્ધતિ છે એ છે નિંદણથી રક્ષણ। હવે નિંદણથી રક્ષણ સમજીએ એનાથી પહેલાં એ પણ ખબર હોવી જોઈએ કે નિંદણ એટલે શું। બુજો અને પહેલી નજીકના ઘઉંના ખેતરમાં ગયા અને તેઓએ જોયું કે ખેતરમાં પાકની સાથે કેટલાક અન્ય છોડ પણ ઉગી નીકળ્યા છે। તો બુજોને એવો પ્રશ્ન થાય છે કે શું આ અન્ય છોડ કોઈ વિશેષ ઉદ્દેશથી ઉછેરવામાં આવ્યા છે। એમને એ ખબર છે કે આપણે ઘઉંના ખેતરની અંદર આવ્યા છીએ, તો આ જે છોડ છે એ ઘઉંના નથી। તો જે છોડ ઘઉંના નથી એમને શું કોઈ વિશેષ ઉદ્દેશથી ઉછેરવામાં આવ્યા છે? તો ખેતરમાં કેટલાક અન્ય અનૈચ્છિક અથવા તો બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે। આવા અનૈચ્છિક અથવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે। ખેતરની અંદર જ્યારે આપણે કોઈ પાક ઉગાડીએ ત્યારે આપણી જરૂરિયાત વગર અને પાકને કે આપણને કોઈ પણ પ્રકારનું જે છે મદદ ન કરતા હોય એવા અનૈચ્છિક અને બિનજરૂરી છોડ ઉગી નીકળે છે, એમને નિંદણ તરીકે ઓળખવામાં આવે છે। નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે, એટલે કે જે વધારાના છોડ છે જે નિંદણ છે એને જમીનમાંથી દૂર કરવાની ક્રિયા એટલે નિંદામણ। નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ શું કામ દૂર કરવું જોઈએ? તો નિંદણ છે એ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે। એટલે કે જો ઘઉંનો ખેતર છે તો ત્યાં જે નિંદણ ઉગી નીકળે છે એ નિંદણ શું કરશે? તો જે પાણી છે, પોષક દ્રવ્યો છે, જગ્યા અને પ્રકાશ ઘઉં માટે છે એમનો ઉપયોગ પોતે કરી લેશે અને પરિણામે જે મુખ્ય પાક છે એની વૃદ્ધિને અસર થાય છે। કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભો કરે છે। કેટલાક નિંદણ એવા હોય કે જ્યારે પાક સંપૂર્ણપણે વિકસિત થઈ જાય પછી જ્યારે એની લણણી કરીએ એને ખેતરમાંથી કાઢીએ ત્યારે પણ આપણને નુકસાન કરે છે, તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે। જે મનુષ્ય લણણીનું કામ કરે એમના માટે પણ એ ઝેરી સાબિત થઈ શકે છે। નિંદણને દૂર કરવા તેમજ તેની વૃદ્ધિને નિયંત્રિત કરવા ખેડૂત વિભિન્ન પદ્ધતિઓ અપનાવે છે। પાક ઉગાડતા પહેલાં ખેતરમાં જ્યારે ખેડ થાય ત્યારે ખેડ દ્વારા નિંદણ દૂર કરવામાં સહાયતા મળે છે। એનાથી નિંદણ સુકાઈને મરી જાય છે અને માટીમાં ભળી જાય છે। જ્યારે આપણે હળ વડે ખેડ કરીએ ત્યારે જમીનની અંદર પહેલેથી ઉગી નીકળેલા જે વધારાના છોડ છે એ દૂર થઈ જાય છે અને પરિણામે એ સુકાઈ જાય છે અને મરી જાય છે। નિંદણમાં પુષ્પ ઉદ્ભવે કે બીજ બને તે પહેલાં જ નિંદણને દૂર કરવું યોગ્ય છે। એટલે કે જે વધારાના વૃક્ષ જે છોડ ઉગી નીકળ્યા છે એને બીજ આવે, એને પુષ્પ ઉગે એનાથી પહેલાં જ આપણે એને દૂર કરી નાખવું। સમયાંતરે નિંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે। નિંદણ દૂર કેમ કરાય? તો અલગ અલગ સાધનો વડે એને આપણે જમીનની નજીકથી કાપી શકીએ અથવા તો મૂળ સહિત ઉખેડી શકીએ। આ કાર્ય ખુરપી અથવા તો વાવણિયાની મદદથી કરવામાં આવે છે। નિંદણ દૂર કરવા અથવા તો નિંદામણની ક્રિયા માટેના ઓજારો કયા? તો ખુરપી અને વાવણિયું। નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક કહેવામાં આવે છે। નિંદણનાશકના ઉદાહરણ શું છે? તો 2,4-D ખેતરમાં નિંદણનો નાશ કરવા માટે છંટકાવ કરવામાં આવે છે। 2,4-D નામનું રસાયણ છે એને ખેતરની અંદરથી નિંદણ દૂર કરવા માટે છાંટવામાં આવે છે। નિંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવી અને સ્પ્રેની મદદથી ખેતરમાં છંટકાવ કરાય છે। ઘણી જગ્યાએ આપણે ખેતરની અંદર આવું જોયું હશે કે નિંદણનાશકનો છંટકાવ છે એ શું? તો નિંદણનાશક જે પદાર્થ છે એને પાણીની અંદર ઓગાળી અને સ્પ્રે વડે વૃક્ષોની ઉપર છાંટી દેવામાં આવે છે। બુજોને એવો પ્રશ્ન થાય છે કે શું નિંદણનાશકની અસર તેનો છંટકાવ કરનાર વ્યક્તિ પર થાય?
तो हाँ, जेम के आगळ जणाव्युं के नींदणना वनस्पतिक वृद्धिना समय पुष्प अने बीज बनता पहेला नींदणनाशकनो छंटकाव करवामां आवे छे। नींदणनाशकना छंटकावथी खेडूतना स्वास्थ्य पर पण असर पड़ी शके छे, एटले तेणे आ रसायणोनो उपयोग खूब ज सावधानीपूर्वक एटले के ध्यान राखीने करवो जोईए। छंटकाव करती वखते पोतानुं मुख तेमज नाक कपड़ाथी ढांकी देवुं जोईए, बराबर। तो आ वात थई नींदणनी। हवे नींदणनाशकनो छंटकाव थई जाय पछीनी खेत पद्धति छे लणणी। हवे लणणी एटले शुं? तो पाकनी लणणी एक अगत्यनुं काम छे। पाक ज्यारे पूर्ण परिपक्व थई जाय एटले के एनो विकास थई जाय त्यारे तेने कापवानी क्रियाने लणणी कहे छे। लणणी दरमियान कां तो छोड़ने खेंचीने उखाड़ी लेवाय छे अथवा तेने जमीनथी नजीकना अंतरेथी कापी लेवामां आवे छे। लणणी पण बे प्रकारे थई शके, कां तो छोड़ने खेंचीने मूळ सहित उखेड़ी लेवामां आवे अथवा तो जमीननी नजीकना अंतरेथी कापी लेवामां आवे। एक अनाज पाकने परिपक्व થતા 3-4 મહિના લાગે છે। જો આપણે અનાજની રોપણી કરી હોય, ઘઉં છે, બાજરી છે, ચોખા છે, તો એ અનાજને પરિપક્વ એટલે કે વિકસિત થતા 3-4 મહિનાનો સમય લાગે છે। આપણા દેશમાં દાતરડાની મદદથી હાથ વડે લણણી કરવામાં આવે છે અથવા એક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે જેને હાર્વેસ્ટર તરીકે આપણે ઓળખીએ છીએ। આપણે ટ્રેક્ટરની સાથે આગળ આવું હાર્વેસ્ટરનું મશીન જોડેલું કદાચ ક્યાં જોયું હશે, તો એ હાર્વેસ્ટરની મદદથી અથવા તો જો મજૂરો લણણી કરે તો તેની દાતરડાની મદદથી લણણી કરતા હોય છે। કાપવામાં આવેલ પાકમાંથી બીજ દાણાઓને ભૂસામાંથી અલગ કરવાના હોય છે, તેને થ્રેસિંગ કહે છે। થ્રેસિંગ એટલે શું? તો લણણી સમયે કાપવામાં આવેલો પાક છે એમાંથી બીજ કે દાણા જે ખરેખર અનાજ આપણા માટે ઉપયોગી છે એને ભૂસામાંથી એટલે કે વધારાના કચરામાંથી અલગ કરવાની ક્રિયાને આપણે થ્રેસિંગ કહીએ છીએ। આ બંને કાર્ય કમ્બાઈન મશીન દ્વારા કરવામાં આવે છે। તમને અહીંયા કમ્બાઈન મશીનનું ચિત્ર પણ આપેલું છે કે હવે આજકાલ આ મશીનરી દ્વારા લણણી પણ થાય છે સાથે સાથે બીજ અને દાણાઓને પણ છૂટો કરવામાં આવે છે, જે હકીકતમાં હાર્વેસ્ટર તથા થ્રેસર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે। ખરેખર આ બંને કામ કરે છે, હાર્વેસ્ટરનું પણ કામ કરે છે એટલે કે લણણી પણ કરે છે અને થ્રેસરનું કામ કરે છે એટલે કે બીજ અને દાણાઓને છૂટા પણ કરે છે। અહીં પહેલી એવું કહે છે કે લણણી બાદ છોડના ઠૂંઠા ક્યારેક ખેતરમાં રહી જાય છે જેને ખેડૂત આગ લગાડી દે છે। પહેલી આ ટુકડાઓને ખેતરમાં સળગાવવાથી ચિંતિત છે, તે જાણે છે કે તેના લીધે પ્રદૂષણ થાય છે, તેનાથી ખેતરમાં રહેલ પાકને આગ લાગવાનો પણ ખતરો રહે છે, બરાબર। નાના ખેતરવાળા ખેડૂતો અનાજના દાણાઓને ઉપણવા જેવી ક્રિયા દ્વારા અલગ કરે છે। ખેતર નાનું હોય, પાક ઓછો હોય તો ત્યાંના ખેડૂતો છે એ અનાજના દાણાઓને ઉપણવાની ક્રિયા કરે છે। તમે આના વિશે અગાઉ જે તમે ધોરણોમાં વિજ્ઞાનનો અભ્યાસ કર્યો છે એમાં ઉપણવાની ક્રિયાનો તમે અભ્યાસ ધોરણ 6ની અંદર કરીને આવ્યા છો। ઉપણવાના યંત્રનું પણ તમને અહીંયા ફોટો આપેલો છે, તમે ક્યાંક ખેતરમાં જોયું પણ હશે। લણણી ઉત્સવોની વાત કરીએ તો 3-4 મહિનાના અથાગ પરિશ્રમ પછી લણણી ઉત્સવનો સમય આવે છે। ઊભા પાકનું સુવર્ણ દ્રશ્ય ખેડૂતના હૃદયમાં ઉલ્લાસ તેમજ સારા સમયનો ભાવ સંચાર કરે છે। આ સમય થોડોક આરામ કરવાનો તથા ખુશી મનાવવાનો હોય છે, કારણ કે આગળની ઋતુના પ્રયત્નનું ફળ અત્યારે પ્રાપ્ત થાય છે। એટલા માટે જ ભારતના બધા જ ભાગોમાં લણણીનો સમય હર્ષોલ્લાસ તેમજ ખુશીનો હોય છે। પુરુષ તેમજ મહિલાઓ બધા ભેગા મળીને આ ઉત્સવ ઉજવે છે। લણણી ઋતુની સાથે કેટલાક વિશેષ ઉત્સવ છે, જેમ કે પોંગલ, બૈશાખી, હોળી, દિવાળી, નાબન્ય તેમજ બિહુ જોડાયેલા છે। આ બધા એવા ઉત્સવોના નામ છે કે જ્યારે ખેતરની અંદર પાક છે એ પૂરેપૂરો વિકસિત થઈ જાય અને ખેડૂતે જે 4-6 મહિના ખેતી કરવાની મહેનત કરી છે એનું ફળ અત્યારે મળવાનું છે, એવા સમયે આ વિવિધ ઉત્સવો ઉજવીને લણણી ઉત્સવો મનાવવામાં આવે છે। હવે પાકની લણણી થઈ ગઈ પછીનો જે ખેત પદ્ધતિ આવે છે એ છે સંગ્રહ એટલે કે સ્ટોરેજ। ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય છે। ખેડૂતે એટલી બધી મહેનત કરી છે, પહેલાં જમીનની પસંદગી કરી, પછી જમીનને ખેડ કરી, પછી એની અંદર ઉત્તમ ગુણવત્તાના બીજ વાવ્યા, એને ખાતર આપ્યું, એને પૂરતા પ્રમાણમાં પાણી આપ્યું, નીંદણ દૂર કર્યું અને છેલ્લે લણણી કરી। આટલું બધું થઈ ગયા પછી એની પાસે જે અનાજ છે કે કઠોળ છે કે જે પણ પાક છે એ ઉગી નીકળ્યો છે એનો સંગ્રહ કરવો પડશે, કારણ કે જરૂરી નથી કે તરત ને તરત બધો જ પાક વેચાઈ જાય। આ બધો પાક જ્યાં સુધી વેચાય નહીં ત્યાં સુધી આપણે એનો સંગ્રહ કરવો પડે છે।
जो धान्य पाक ने वधारे समय सुधी राखवाना होय तो तेने भेज कीटको उंदरो तथा सूक्ष्म जीवो थी सुरक्षित राखवो पड़शे। जो ताजा कापेला पाकना दाणाओने सूकव्या वगर ज संग्रह करवामां आवे एटले के भीना दाणाओनो संग्रह थई जाय तो तेनी बगड़वानी अथवा सूक्ष्म जीवो द्वारा नष्ट थवानी अथवा तो बीजांकुरण क्षमता गुमावानी संभावना वधी जाय छे। जो आपणे दाणाओने सूकव्या वगर ज तेने स्टोर करी लईए तो बगड़ी जाय अथवा तो सूक्ष्म जीवो एटले के अंदर कीटको फैलाई जाय अथवा तो बीजांकुरण क्षमता एटले के ए बीजमांथी नवो छोड़ उगवानी क्षमता छे ए पण गुमावी शकाय छे। अर्थात संग्रहनी पहला बीज ने ताप में सूकववा खूब आवश्यक है जेनाथी तेनामां रहेला भेजनी मात्रा में घटाड़ो थाय छे जेथी तेने कीटको उपद्रवो बेक्टेरिया अने फूगथी आपणे बचावी शकीए छीए। खेडूत पोताना पाकना उत्पादननो संग्रह कोथळाओ धातु एटले के मेटलना मोटा पीपड़ाओ तेमज मोटा पाया पर अनाजनो संग्रह साइलोमां एटले के धातुना ऊँचा ऊँचा जे पात्रो होय के कोठारो होय एनी अंदर करवामां आवे छे। अहींया पहेली एवुं कहे छे के मैं मारी मम्मीने लोखंडना पीपमां राखेला अनाजमां लीमड़ाना सूकेला पान मूकता जोया छे। आपणे पण आपणा घरे आपणी मम्मी ज्यारे घऊं ચોખા જેવા અનાજ સ્ટોર કરતી હોય છે પીપળાની અંદર ટાંકીની અંદર કોથળાની અંદર ત્યારે અલગ અલગ જાતની દવાઓ એની અંદર ભરતા આપણે જોયા હશે તો એવું શા માટે કરતા હશે। અહીં તમને સંગ્રહ કરવા માટેની અનાજના સંગ્રહની સાઈલો છે એનું ચિત્ર પણ આપેલું છે કે ખૂબ મોટા પાયા પર જ્યારે અનાજનો સંગ્રહ કરવાની જરૂર પડે ત્યારે સાઈલોની અંદર સંગ્રહ થાય છે। એના સિવાય બોરીની અંદર પણ અનાજને ભરીને કોઠારની અંદર અનાજનો સંગ્રહ કરવામાં આવે છે બરાબર, જેથી તેનું ઉંદરો અને કીટકો જેવા જંતુઓથી રક્ષણ કરી શકાય બરાબર। આવી રીતે આપણે ક્યાંક સારી ચોખ્ખી અને હવા ઉજાસવાળી જગ્યાએ અનાજને ભરી રાખીએ તો ઉંદર અને કીટકથી એનું રક્ષણ કરી શકીએ છીએ। લીમડાના સૂકા પાનનું ઘરગથ્થું અનાજના સંગ્રહમાં ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આપણા ઘરે પણ આપણી મમ્મી છે એ શું કરે છે તો 12 મહિનાના ઘઉં છે એક સાથે ભરી લે છે, 6 મહિનાના ચોખા છે એક સાથે ભરે છે તો આ 12 મહિના સુધી આપણે ભરેલું અનાજ બગડે નહીં એટલે લીમડાના સૂકા પાનનો છે એ ઉપયોગ કરવામાં આવે છે। મોટા સંગ્રહગૃહ એટલે કે આ તો આપણા ઘરની વાત થઈ પણ જે વેપારીઓ છે જે મોટા પાયે અનાજનો સંગ્રહ કરે છે એમાં અનાજનો ઉપદ્રવો તેમજ સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત કરવા માટે રાસાયણિક ઉપચાર પણ કરવામાં આવે છે। મોટા પાયે જે અનાજનો સંગ્રહ થાય ત્યારે એને સૂક્ષ્મ જીવોથી બચાવવા માટે મોટા પાયે રાસાયણિક ઉપચાર એટલે કે કેટલાક રસાયણો કેમિકલ્સ એની અંદર ઉમેરવામાં આવતા હોય છે। અહીંયા ખેત પદ્ધતિઓની વાત પૂરી થઈ કે આવી રીતે સૌથી પહેલાં જમીનને તૈયાર કરવાથી શરૂ કરી અને સ્ટેપ બાય સ્ટેપ બીજની વાવણી છે કે પછી ખાતર આપવું છે કે પાણી સિંચાઈ કરવું છે પછી જંતુનાશકથી રક્ષણ મેળવવું છે અને છેલ્લે લણણી અને છેલ્લે સંગ્રહ, આટલી પ્રક્રિયાઓ પછી અનાજ છે એ આપણા સુધી આપણને ખાવાલાયક બને છે। હવે માત્ર વનસ્પતિઓ જ આપણને ખાવાલાયક વસ્તુ આપે છે એવું નથી, પ્રાણીઓ દ્વારા પણ આપણને કેટલાક ખોરાક મળતા હોય છે બરાબર। તો અહીંયા વાત કરીએ પ્રાણીઓ દ્વારા મળતા ખોરાકની, તો આપણે આપણા નોટબુકની અંદર આવો એક કોષ્ટક બનાવીએ તો આપણે ઘણા બધા ખોરાક એવા છે કે જે પ્રાણીઓમાંથી મેળવીએ છીએ જેનું સૌથી પહેલું ઉદાહરણ છે દૂધ। તો દૂધ આપણને ગાય ભેંસ બકરી ઊંટડી જેવા અલગ પ્રાણીઓમાંથી મળે છે। દૂધની કેટલી બધી વસ્તુઓનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, છાશ છે દહીં છે પનીર છે ચીઝ, આ બધી વસ્તુઓ ક્યાંક ને ક્યાંક દૂધ સાથે જોડાયેલ છે, દૂધની મીઠાઈઓ છે। હવે દૂધ સિવાય કયા કયા ખોરાકો છે કે જે આપણને પ્રાણીઓ દ્વારા મળે છે, તો ઘણા બધા લોકો છે માંસ મટન ખાતા હોય છે તો એ પણ આપણને પ્રાણીઓમાંથી મળે છે, ઈંડામાંથી કેટલી બધી આઈટમો બનાવવામાં આવે છે તો એ પણ આપણને પ્રાણીઓ દ્વારા મળે છે। આ કોષ્ટકને પૂર્ણ કર્યા બાદ આપણે જોયું કે વનસ્પતિઓની જેમ પ્રાણીઓ પણ આપણને વિભિન્ન પ્રકારના ખોરાક પદાર્થો પ્રદાન કરે છે। સમુદ્રના તળેટી ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે, આપણને ખબર છે કે માછીમારો છે જે સમુદ્ર કિનારે રહેતા હોય છે એમનો મુખ્ય ખોરાક માછલી હોય છે। અગાઉના ધોરણમાં વનસ્પતિઓમાંથી પ્રાપ્ત થતા ખાદ્ય પદાર્થો વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। આપણે અત્યારે અભ્યાસ કર્યો કે પાક ઉત્પાદનના વિભિન્ન તબક્કા હોય છે, બીજની પસંદગી રોપણી વગેરે, તેવી જ રીતે ઘરમાં અથવા ખેતરમાં રાખવામાં આવતા પાલતુ પ્રાણીઓને પણ યોગ્ય ખોરાક રહેઠાણ તેમજ તેમની
देखरेख पण अति आवश्यक छे। आपणा घरे गाय भैंस आपणे पाळेला जोया जशे तो गाय भैंस आपणा घरमां होय तो आपणे तेमने योग्य खोराक आपवो जोईए, योग्य रहેઠાણ પૂરું પાડવું જોઈએ અને દેખરેખ કરવી જોઈએ। જ્યારે આને મોટા પાયા પર કરવામાં આવે છે ત્યારે આ ઘટનાને આપણે પશુપાલન એટલે કે એનિમલ હસ્બન્ડરી તરીકે ઓળખીએ છીએ। આ તો આપણા ઘરની વાત થઈ કે આપણે ઘર પૂરતા પ્રાણીઓ પાળ્યા છે, બે ગાય છે કે ચાર પાંચ ભેંસો છે એ આપણા ઘર પૂરતું છે, પણ બહુ મોટા પાયે કે જ્યારે 50, 100, 150 જેટલા પશુઓને એક સાથે પાળવામાં આવે, એમના દ્વારા મળતું જે દૂધ છે એમને અલગ અલગ મોટી મોટી ડેરીઓમાં મોકલવામાં આવે અને એની અલગ અલગ આઈટમો બનાવીને વેચવામાં આવે, તો મોટા પાયે કરવામાં આવતી આવી જે ઘટના છે એને પશુપાલન તરીકે ઓળખવામાં આવે છે। તંદુરસ્તી માટે માછલી એ એક સારો ખોરાક છે। આપણે કોડ લીવર ઓઇલ માછલીમાંથી મેળવીએ છીએ જેમાં વિટામિન ડી વધારે માત્રામાં હોય છે અને ઘણી બધી દવાઓ જે આપણને મેડિકલ સ્ટોરમાંથી કે ડૉક્ટર્સ જે પ્રિસ્ક્રાઇબ કરી આપે છે, લખી આપે છે, એમાં ક્યાંક ને ક્યાંક કોડ લીવર ઓઇલ જે આપણને માછલીમાંથી મળે છે એનો ઉપયોગ થતો હોય છે, કારણ કે કોડ લીવર ઓઇલ છે એ વિટામિન ડીથી ભરપૂર છે અને આપણા શરીરની અંદર જો વિટામિન ડીની ખામી હોય તો આ કોડ લીવર ઓઇલ આપણને દવા સ્વરૂપે આપી અને આપણા શરીરની અંદરથી એ ખામી દૂર કરવામાં આવે છે, બરાબર। તો અહીંયા આપણો પ્રકરણ નંબર 1 છે એ પૂરો થાય છે। તમારે સમગ્ર પ્રકરણ વાંચી લેવાનું છે, હોમવર્કની અંદર અહીંયાથી જે સ્વાધ્યાયપોથી વર્ક આપવામાં આવે એ તમે કરો, ત્યારે એની અંદર પણ કંઈ ન સમજે તો તમે લોકો મને પૂછી શકો છો। આવતા વિડીયોથી આપણે એક નવા પ્રકરણની શરૂઆત કરીશું। થેન્ક યુ।